રાજકોટમાં વિદ્યાર્થીનીનો આપઘાત જોવા મળ્યો. આ કાલાવડ રોડ પર રવિ પાર્કની ઘટના છે. બારીમાં દુપટ્ટો બાંધી આપઘાત કર્યો. ઋત્વી નીતિન કોઠિયા નામની આ વિદ્યાર્થીની આર્કિટેક્ટ એન્જિનિયરમાં અભ્યાસ કરતી હતી. સુસાઇડ નોટમાં લખી આપઘાત કર્યો હતો. નોટમાં લખ્યું, નેક્સ્ટ લાઈફ બેટર. અભ્યાસ કરવો ગમતું ન હોવાનું ટાંક્યું હતું તેમણે. અને એક લાઇન જે મહત્વની હતી આ ચિઠ્ઠીની અંદર, કે નેક્સ્ટ લાઈફ બેટર, એટલે કે આવનારું જીવન સારું હશે. અભ્યાસ કરવો ગમતું ન હોવાનું ટાંક્યું, સુસાઇડ નોટમાં લખ્યું હતું. આપઘાતનું આ કારણ. ન્યૂઝ 18 સંવાદદાતા હરીન અમારી સાથે જોડાઈ ગયા છે. હરીન, જે સમગ્ર ઘટના ઘટી છે, શું વધુ અપડેટ? ચોક્કસ સર, રાજકોટમાં વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે અને પોતાની સુસાઇડ નોટમાં નેક્સ્ટ લાઈફ બેટર લખી અને આર્કિટેક્ટમાં અભ્યાસ કરતી આ જે વિદ્યાર્થીની છે તેને ગળેફાંસો ખાય અને આપઘાત કર્યો છે. આર્કિટેક્ટનો અભ્યાસ ગમતો ન હોવાનું પ્રાથમિક તારણ છે તે બહાર આવ્યું છે. અને હવે પોલીસ છે શા માટે તેમણે આવું પગલું ભર્યું, કોઈ અન્ય જે મુદ્દો છે તે જવાબદાર નથી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. અને ખાસ કરીને જે વીવીપી કોલેજ પાસે આવેલી જે આર્કિટેક્ટ કોલેજ છે ત્યાં ત્રીજા વર્ષમાં આ ઋત્વી નામની વિદ્યાર્થીની અભ્યાસ કરતી હતી અને તેમના જ રૂમમાં તેમણે પોતે પોતાના દુપટ્ટાથી ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. જો કે સમગ્ર મામલે અત્યારે તપાસ પણ પોલીસ ચાલુ કરી દેવામાં આવી છે. પરંતુ સૌથી હચમચાવી દેનારી વાત છે કે જો આર્કિટેક્ટમાં તેમને ખાસ કરીને અભ્યાસ તેમનો ગમતો ન હોય ને ત્રીજા વર્ષમાં અત્યારે અભ્યાસ કરતી હોય તો અત્યારે શા માટે આ પ્રમાણે પગલું ભરવામાં આવ્યું. તમામ મુદ્દાઓ પર અત્યારે એક સસ્પેન્ડ ચાલી રહ્યું છે. પરંતુ વિદ્યાર્થિનીના મોતને લઈને પરિવારમાં ગહેરો શોક છે અને જ્યારે તેમણે સુસાઇડ નોટમાં નેક્સ્ટ લાઈફ બેટર એટલે કે આગલી જિંદગી સારી હશે તેવું લખ્યું છે અને ત્યારબાદ તેમણે સુસાઇડ કર્યું છે. જી હરીન, પરિવારજનો સાથે કોઈ વાતચીત થઈ? પોલીસની કોઈ પ્રતિક્રિયા જાણવા મળી છે? ચોક્કસ, જે રીતે બનાવની વિગતો સામે આવી છે અને પોલીસ અત્યારે પ્રાથમિક તપાસમાં જે ખોલ્યું છે કે તેમના ભાઈ અને બહેનમાં મોટી હતી અને તેમને જે કોલેજનો એટલે કે આર્કિટેક્ટ કોલેજમાં જે અભ્યાસ કરતી હતી ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી અને તે તેમને ગમતું નહોતું. આર્કિટેક્ટ ફિલ્ડ ગમતી નહોતી પરંતુ હવે ફિલ્ડ બદલી શકાય તેવું નહોતું અને તેને કારણે તે છેલ્લા ઘણા સમયથી ટેન્શનમાં રહેતી હતી અને આ જ તણાવને કારણે તેણે આ પગલું ભર્યું હતું અત્યારે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જી આભાર હરીન સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે ચિઠ્ઠી મળી છે તેમાં એટલું સ્પષ્ટ થઈ રહ્યું છે કે હાલમાં જે પ્રાથમિક અપડેટ છે તે પ્રમાણે કે ઋત્વી જેઓ થર્ડ ઇયરમાં હતા એન્જિનિયરિંગના આર્કિટેક્ટમાં, પરંતુ તેઓને અભ્યાસ પ્રિય ન હોવાના કારણે તેઓએ જીવન ટૂંકાવ્યું હતું. અન્ય કોઈ ફિલ્ડમાં જઈ શકે તેમ નહોતું, અન્ય કોઈ સ્કોપ ન હતો જેના કારણે જીવન ટૂંકાવ્યું હોવાનું પ્રાથમિક તપાસ પોલીસની જાણમાં આવી રહી છે. જેમાં એક ચિઠ્ઠી પણ મળી આવી, સુસાઇડ નોટમાં લખ્યું છે, નેક્સ્ટ લાઈફ બેટર, એટલે કે આગલું જીવન સારું છે.